કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં ને? ધોરણ 3 વિષય અંગ્રેજીમાં આપણે આજે એસે માય બાયસિકલ ભણવાનો છે. માય બાયસિકલ એટલે મારી સાયકલ. તમારે આની પહેલા માય સ્કૂલ બેગ એસે શીખી ગયા બરાબર. આજે તમારે માય બાયસિકલ એસે શીખવાનો છે. અને એસેના સૌથી પહેલા તો સ્પેલિંગ શીખી લેવાના અને પાકા કરી લેવાના, જેથી કરીને તમને એસે લખવામાં સરળતા રહે. તો તમારે બધાએ એસેના સ્પેલિંગ તમારી અંગ્રેજી સીડબલ્યુ નોટમાં લખવાના છે. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ એસે એટલે નિબંધ. નિબંધ કયો? તો કે માય બાયસિકલ, મારી સાયકલ. બરાબર. તમારી તમે તમને સાયકલિંગ કરવું બહુ ગમતું હશે, ઘણાને સાયકલ હશે નાની મોટી ગમે એવી, બરાબર. સાયકલ તો હોય જ બધા પાસે, અને સાયકલિંગ કરવું પણ બધાને ગમે. શેરીમાં કેવા ફરવું ગમે, ટ્રીન ટ્રીન ટોપી વગાડવી ગમે, બરાબર. તમારી ન હોય તમે તમારા ભાઈબંધની સાયકલ એ તમને ચક્કર મારવા લેતા હશે, બરાબર. તો એ સાયકલના શું હોય, કેટલા વ્હીલ હોય, હેન્ડલ, કલર, બત્તી, બેલ, એ બધું આપણે લખવાનું છે. નિબંધ થઈ જાય. 5-7 લીટીનું જે લખીએ એ નિબંધ કહેવાય. તો સૌથી પહેલાં તો આપણે સ્પેલિંગ જોઈ લઈએ. સૌથી પહેલાં સ્પેલિંગ છે BICYCLING, બાયસિકલ. શું થાય? બાયસિકલ એટલે સાયકલ. શું? BICYCLING, બાયસિકલ એટલે સાયકલ. TWO, WHEELS, WHEELS, WHEELS. ટુ વ્હીલ્સ એટલે બે પૈડા. કેટલા? તો કે ટુ એટલે બે અને વ્હીલ્સ એટલે પૈડા. ટુ વ્હીલ્સ એટલે બે પૈડા. ત્યારબાદ PEDAL, પેડલ. PEDAL, પેડલ એટલે પેડલ. જે આપણે પગ રાખીએ ને, જ્યાં સાયકલમાં આપણે પગ રાખીએ અને બંને પગથી આપણે સાયકલને ધક્કો મારીએ, એટલે કે પેડલ ઊંચા નીચા કરીએ બંને પગથી, એને કહેવાય પેડલ. ત્યારબાદ BLACK, બ્લેક. બ્લેક એટલે કાળો. કલરનો સ્પેલિંગ તમને બધાને આવડે જ છે, બરાબર. બ્લેક એટલે કાળો. ત્યારબાદ SEAT, સીટ. સીટ એટલે બેસવાની સીટ. તમે જ્યાં બેસો છો, બેઠક કહેવાય. સીટ બેસો છો, બેસીને જે ચલાવો છો, જેની પર બેસો છો એને કહેવાય સીટ. ત્યારબાદ LAMP, લેમ્પ. લેમ્પ એટલે બત્તી, લાઈટ. સાયકલની આગળ લાઈટ હોય ને, એને કહેવાય બત્તી અથવા લાઈટ. બટ BELL, બેલ. બેલ એટલે ઘંટડી. બેલ વગાડો ને તમે, ઘંટડી કહેવાય એને, બરાબર. ત્યારબાદ RINGS, રિંગ્સ. રિંગ્સ એટલે વાગે છે. શું વાગે છે? તો કે બેલ વગાડો છો તમે, તો રિંગ્સ એટલે વાગે છે. હવે આ છે સાયકલના માય બાયસિકલ નિબંધના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. બધા સ્પેલિંગ સહેલા છે, બરાબર. એક બાયસિકલનો પાકો કરી લેજો. જો કે નિબંધ બાયસિકલનો છે એટલે એમાંની સ્પેલિંગ હોય જ, બરાબર. કાંઈ પણ ભૂલ પડે, એ ખોટો પેડો એવું લાગે તો અહીંયા નિબંધમાંથી જોઈને સુધારી નાખવાનું. એટલે બધા સ્પેલિંગ નાના નાના છે, પાકા કરી લેજો. અને તમારે CW નોટમાં ખાસ લખજો, બરાબર. અત્યારે જ વિડીયો પોસ્ટ કરી અને તમે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખી નાખો તમારી CW નોટમાં. ઉચ્ચાર યાદ રાખવાના,
એટલે તમારે તમારી સીટ દલીમાં આ સ્પેલિંગ અંગ્રેજી અને ઉચ્ચાર બંને લખવાના બરાબર તો આપણે ઉચ્ચાર લખીએ એક એક લાઈન આપણે ઉચ્ચાર સાથે લખતા જશું અને સમજતા જશું સૌથી પહેલા પહેલી લાઈન છે માય નેમ ઇઝ ફૂલ સ્ટોપ અહીંયા એક લાઈન પૂરી થઈ ગઈ અંગ્રેજીનો એક સેન્ટેન્સ ફૂલ અહીંયા ફૂલ સ્ટોપ છે તમે પણ ખાસ એક એક લાઈન પાકી કરવા માટે ફૂલ સ્ટોપ કરજો જેથી ખબર પડે કે આ એક લાઈન અહીંયા પૂરી છે તો એનો શું થાય માય નેમ ઇઝ અહીંયા તમારે તમારા નામનો સ્પેલિંગ લખવાનો બરાબર તો તમારું નામ જે પણ હોય એનો સ્પેલિંગ અંગ્રેજીમાં લખવાનો માય નેમ ઇઝ અહીંયા સ્પેલિંગ તમારે બધાના નામ અલગ અલગ હોય એટલે તમારા નામનો સ્પેલિંગ લખવાનો અને ફૂલ સ્ટોપ મારું નામ આ છે મારું નામ જયશ્રી છે અહીં લખી નાખો મારું નામ જયશ્રી છે સમજાણ તમારે તમારા નામનો સ્પેલિંગ લખવાનો એટલે એક વાક્ય આવી ગયું માય એટલે મારું નામ છે પણ લખો એ છે ઇઝ એટલે છે એટલે એક વાક્ય યાદ રાખ્યું માય નેમ ઇઝ ખાલી જગ્યા હવે અહીંયા આપણું એક લાઈન તમને આવડી ગઈ આઈ હેવ અ બાઇસિકલ તેનો સ્પેલિંગ છે તમે પાકો કર્યો હોય તો ખબર હોય બાઇસિકલ નો સ્પેલિંગ છે અને અહીંયા ફૂલ સ્ટોપ એટલે બીજી લાઈન પૂરી તો આઈ એટલે મારી આઈ એટલે હું થાય હેવ એટલે છે પાસે છે અ બાઇસિકલ એટલે સાયકલ સાયકલ એક જ છે બહુવચન નથી માટે એને અ લાગેલો છે બરાબર આર્ટિકલ એ લગાવો એક વચન સામાન્ય નામની પહેલા આર્ટિકલ લાગે બરાબર તો આ એટલે હું એમ ન કહી શકું શું કહી શકવાની વાક્ય રચના કે મારી પાસે એક સાયકલ છે આઈ હેવ અ બાઇસિકલ એટલે મારી પાસે એક સાયકલ છે હવે ત્યાર પછી ઇટ ઇઝ અ ન્યુ બાઇસિકલ ફૂલ સ્ટોપ જો ઇટ એટલે તે ઇઝ એટલે છે ન્યુ એટલે નવી બાઇસિકલ એટલે સાયકલ જો અહીંયા પહેલેથી આપણે કહીએ તે નવી સાયકલ છે ઇટ ઇઝ અ ન્યુ બાઇસિકલ તે નવી સાયકલ છે ઇટ કોના માટે વપરાયું છે તો કે સાયકલ માટે અહીંયા જેટલા પણ વાક્યોમાં ઇટ વપરાયેલા છે એટલે તે વપરાય તે કોના માટે તો કે સાયકલ માટે વપરાયું છે તો બધા વાક્યોમાં આપણે સાયકલ બાઇસિકલ બાઇસિકલ નહીં લખીએ ઇટથી ચાલુ કરીએ એટલે ઇટ ઇઝ અ ન્યુ બાઇસિકલ તે નવી સાયકલ છે સમજાઈ ગયું ત્રીજું વાક્ય હવે ચોથું ઇટ હેઝ ટુ વ્હીલ્સ એન્ડ અ પેડલ ચાલો એનું કરીએ એનો ઉચ્ચાર સેનો સ્પેલિંગ છે ઇટનો તો ઇટ હેઝ ટુ વ્હીલ્સ એન્ડ અ ફૂલ સ્ટોપ અહીંયા વાક્ય પૂરું છે આપણે પણ એટલું જ આપણે સમજશું યાદ રાખશું ઇટ એટલે તે મેં જ હમણાં જ કીધું તમને બાઇસિકલ માટે હવેથી બધા વાક્યમાં ઇટ વાક્યની શરૂઆતમાં આવશે એટલે ઇટ એટલે સાયકલ હેસ એટલે છે હેસ એટલે ની પાસે હોવું હોય છે ની માલિકીનો અર્થ દર્શાવે છે હેસ ટુ એટલે બે વ્હીલ્સ એટલે પૈડા ખબર જ છે તમને વ્હીલ્સ એટલે પૈડા એન્ડ એટલે અને અ પેડલ પેડલ એટલે પેન્ડલ બરાબર તો તેને બે પૈડા અને બે પૈડા અને પેડલ છે હેઝ એટલે છે હોય છે બરાબર કોને તો કે સાયકલની વાત થાય છે અહીંયા તો કે તેને તેને બે પૈડા અને પેન્ડલ છે બરાબર કોને એ સાયકલની વાત કરીએ છીએ ફરીથી તો કે ઇટ હેઝ ટુ વ્હીલ્સ એન્ડ એ પેડલ તેને બે પૈડા અને એક પેડલ છે
ઘણા બધા
I go to school on my bicycle. तो हूँ स्कूले मारी साइकल ऊपर जाऊँ छू. बराबर कितने जुदी जुदी रीते आवता जता हो तो अरे नहीं तो तमे तमारी साइकल थी तमारी सोसाइटी में तमारी शेरी में तो राइड्स करता जो बराबर चक्कर लगाता जो छो तमे तमारी घर नी आजू बाजू बहुत दूर हो तो स्कूले न ले जाता हो એટલે નિબંધના 3 માર્ક હોય તો 6 લાઈન લખવી 4 માર્ક હોય તો 8 લાઈન લખવી પણ તમારા માટે કે 6 લાઈન બાકી થઈ જાય અંગ્રેજીમાં તોય ઘણું છે તમે જે ત્રીજા ધોરણમાં છો એટલે 6 લાઈન થઈ જશે તમારી જો એક લાઈન છે માય નેમ ઇઝ બીજો આઈ હેવ અ બાયસિકલ ત્રીજી આઈ ઇટ ઇઝ અ ન્યુ બાયસિકલ ઇટ હેઝ ટુ વ્હીલ્સ એન્ડ અ પેડલ It has a small black seat. It has a lamp too. It also has a bell. Ring, ring, the bell rings. I go to school on my bicycle. એમાં થી બે વાક્યો ઉભરા હોય તો તમે મૂકી દો એ છોડી દો બાકીના તમે જે વાક્યો છે એ કરી લો તો પણ તમને પૂરા માર્ક મળી જાય પણ બાકીના વાક્યોમાં કઈ સ્પેલિંગ મિસ્ટેક ના હોવી જોઈએ એ માટે તમારે સૌથી પહેલા નિબંધના સ્પેલિંગ પાકા કરવાના થાય બરાબર અને માયો માયનો સ્પેલિંગ શું થાય તો એમ વાય નેમો નેમનો સ્પેલિંગ લખવાનો એમ એ એન આ રીતે ઉચ્ચાર પાકા કરવાના અને ઉચ્ચાર ઉપરથી બધા સ્પેલિંગ લખતું જવાનું તો જ નિબંધ તમને આવડશે લખતા બરાબર માય નેમ ઇઝ આઈ હેવ અ બાયસિકલ એન્ડ વારંવાર દિવસમાં 2 થી 3 વખત જ્યાં સુધી પાકો ન થાય ત્યાં સુધી 2 થી 3 વખત બોલજો ઉચ્ચાર બોલશો એટલે પ્રમાણે તમને સ્પેલિંગ તો આવડે જ છે માયનો સ્પેલિંગ આવડે ન્યુ નો બાયસિકલ નો ઇટ નો હેઝ નો બધા સ્પેલિંગ તમને આવડતા હોય નાના નાના છે ને જે અઘરા છે લેમ્પ ને સ્મોલ ને બેલ એ બધા મેં લખાવ્યા છે નિબંધના સ્પેલિંગમાં પહેલા સ્પેલિંગ પાકા કરી લેવાના ત્યારબાદ ઉચ્ચાર પાકા કરવાના અને એ પ્રમાણે નિબંધ વારંવાર રફ નોટમાં લખજો જેથી કરીને પાકો થઈ જાય અને ફાઇનલ એક્ઝામ એટલે કે વાર્ષિક પરીક્ષામાં આવશે તો તમને આવડે ખાસ બધાએ આ નિબંધ જેમ બોર્ડમાં મેં લખાવ્યો છે એ જ રીતે તમારે તમારી અંગ્રેજી CW નોટમાં લખવાનું છે વીકલી ટેસ્ટમાં પણ આવશે અને વાર્ષિક પરીક્ષામાં પણ આવશે તો સારા અક્ષરે બધા નિબંધના સ્પેલિંગ અને નિબંધ અને ઉચ્ચાર તમારી CW નોટમાં લખી લેજો